વંથલીના ઝાપોદડ ગામે મોબાઈલ ટાવરને લઈ સર્જાયો વિવાદ. રહેણાંક વિસ્તારમાં ટાવર ઉભો કરવાની પંચાયતે મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ. મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ સ્થળ પર જઈ કામગીરી અટકાવી. જૂનાગઢ જિલ્લાના વંથલીના ઝાપોદડ ગામે આજે મોબાઈલ ટાવરની કામગીરીને લઈ વિવાદ સર્જાયો. ગામ તળમાં આશરે 150 રહેણાંક મકાનો આવેલા હોય તેવી જગ્યા વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યામાં ટાવર ઉભો કરવાની મંજૂરી આપી દેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ઉઠ્યો છે. આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત નગરજનોએ વિવાદવાળી જગ્યા પર રોષ વ્યક્ત કરી કામગીરી અટકાવવામાં આવી હતી. વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આવનારા દિવસોમાં આ જગ્યા પર ટાવર ઊભો કરવામાં આવશે તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. આ ટાવર નખાય એનાથી અમને વિરોધ છે. પાડોશીને બધાને બીજે ગમે ત્યાં નાખે ટાવર, એના માટે અમને વિરોધ નથી. અને આ ટાવર તાત્કાલિક બદલાવાનો અમે નિર્ણય લઈએ છીએ. એને છેલ્લે બાકી નહીં નખાય ત્યાં સુધી અમે આનો ઉપવાસ ઉપર ઉતરશું. ગામ ઝાપોદડ, મારું નામ રેખાબેન રાજેશભાઈ દલસાણીયા છે. જ્યાં ટાવર ઊભું કરવાનું છે ત્યાં બાજુમાં જ રહીએ છીએ. આ ટાવરનો અમારો વિરોધ છે અને આ ટાવર નુકસાનકારક છે. અમારા ગામજનોને બધાની સહમતિ નથી અને આ ટાવર હાનિકારક છે. જ્યાં બીજે ગમે ત્યાં થાય એવી અમારી અપીલ છે. ઝાપોદડ, મારું નામ અસ્મિતાબેન અમિતભાઈ જાવ્યા ને આ ટાવર ઊભું થાય ત્યાં અમારી મંજૂરી નથી. આરોગ્ય ખાતાએ આ નુકસાનીકારક હોવાથી અમે ગામજનોએ સહમત નથી. છતાંય અમારે બરજબરીથી થાય છે તો અમારે આ ટાવરનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આંદોલન ઉપર રહેશું. રમેશ સિંગલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી.